આ વિસીપરા નો આ જો ખાડો તમે જોઈ શકો છો, જો આ પાણી ની અંદર માં ગરી ગયું છે. મિત્રો આખા જોવા તમને વિસીપરા નો રોડ બતાવું છું. આજે બધા વિસીપરા નો વિસીપરા થી મિરપોર સુધીના રોડ ની અંદર માં તમે જો આ તમે જોઈ શકો છો, આખું આ વ્હીલ અંદર ગરી ગયું છે. જો આ પાણી આ રહ્યું, અંદર માં કોઈને ખ્યાલ પણ નથી આવતો કે અહીંયા ખાડો છે. તમે વિચાર કરો, જો આપ જોઈ શકો છો આ વિસીપરા ના રસ્તા ની હમણાં જ બનાવવામાં આવ્યો છે, પણ જે આ ખાડો જે છે આની અંદર માં ભોગ ગટર છે, કોઈને ખબર નથી આવતી કે ભૂગર્ભ ગટર નું આ પોલું છે. ઘણા બધા આ ઢાંકણા તૂટી જવાના કારણે ઘણા બધા માણસો આની અંદર માં પડે છે. સ્કૂટર વાળા મારી નજર સામે પડ્યા છે. શું આપ જોઈ શકો છો, જો આવી જ અહીંયા બાજુની અંદર માં પણ તમને હું બતાવું, અહીંયા પણ જો આખો જો અહીંયા પણ ખાડો જે છે, હા જો અહીંયા પણ ઢાંકણું છે જ નહીં. હા જો આની અંદર માં ઢાંકણું નથી, તમે જોઈ શકો છો. જો આ ઢાંકણું નથી એના કારણે માણસો બધા પડે છે. શું આપ જોઈ શકો છો, આ વિસીપરાનો આ મેઇન રોડ છે વિસીપરાથી મિલપોર જવાનો. જો આપ ઢાંકણા વિનાના બધા આ છે, એટલે માણસો બધા પડે છે. જો આપણે આ વિસીપરાના જે ચોકની અંદરમાં આખો ખાડો છે, પણ કોઈને કાંઈ વિચાર જ નથી આવતો ભાઈ આપણે ખરેખર. હા જો આ રોડ રસ્તો કોઈ બનાવતા જ નથી. આ વિસીપરાનો જે ગોડનવાળો રોડ જે છે, જો આ મચ્છરી આવું તો ને જો આ મચ્છરી આ જુઓ સાહેબ આ મચ્છર જોજો જો સાહેબ, આમાં અહીંયા માણસો રહીએ જો સાહેબ. જો આ મચ્છર તમને હું બતાવું છું, સાહેબ આ મચ્છર છે. આ જો આ મચ્છર છે, ભાટી ટીવી મચ્છર બતાવે છે. આ જો કેટલા મચ્છર છે જોજો તમે. આ મચ્છર કાલે અહીંયા જે આ ઢાંકણું રહ્યું એની અંદર માં આખું મેટાડોર આખી પડી ગઈ હતી અને ઘણા બધા સ્કૂટરો પડે છે. તમારું કહેવાનું શું થાય આના વિશે? તમે ઢાંકણાની અંદર એટલી દુર્ગંધ આવે છે કે આજુબાજુના વેપારીઓ ધંધો કરી શકતા નથી. અહીંયા ઓછામાં ઓછા 15-20 ગામડાનો અવર જવર છે. અહીંયા અત્યારે હાલીને જવું હોય તો મુશ્કેલ છે, એટલું ગટરનું પાણી બહાર નીકળે છે. સાચી વાત સાચી વાત. તંત્ર ને કયો એક વાર અહીંયા આવીને કમસે કમ 5 મિનિટ ઉભા રહીએ. એટલી દુર્ગંધ છે કે માણસો માંદા પડે. હા ખરી વાત છે. આટલી જાતના વાયરસ અત્યારે ફેલાયેલા છે. આનું તો કઈક કરવા, હાથે કઈ શું કામ ફેલાવો? તો એ મચ્છરો ને આ બધાનો ત્રાસ છે બધું તમારે. સાચી વાત સાચી વાત છે. તમે કાલે આ જોયું ઓલો મેટાડોર પડ્યું, શું એમાં કેવી રીતે છે એમાં આ થાય? મેટાડોર પડ્યું તદુપરાંત માં એવું છે કે એમાં પાણી ભરાયેલું હોય એટલે ખાડો દેખાતો જ છે. એટલે આ પાણી એમાં પાણી ભરા કે ભરેલું હોય એમ નમે કોઈ વસ્તુ નથી એમાં. હા ઘણું જ નથી. આપડે બેકવર્ડ ક્લાસ એરિયો આવી ગયો એટલે કોઈનું ધ્યાન જ નથી આમાં આવતું.
આમાં તાકીદે આના પગલા લેવા જોઈએ, અને જરૂરી માણસાની રીતે, કોઈ કાયદાકીય કે ઓલી રીતે નહીં, પણ માણસાની રીતે થોડું ઘણું તો આટલું તો કરવું જ જોઈએ, જે કરવા યોગ્ય હોય, અમારું કેવું છે. તમે કાલે આ મેટર જોયું તું, આ પડ્યું તું, તમે શું કહો છો, તમે કઈ આ બે શબ્દો કહેશો? એક મહિનાથી આ ખાડો આમને ભરેલો, એક ગટર સાફ કરે, એક મશીન વહી જાય, અને આ ગંદકી ના હિસાબે મચ્છર બહુ આવે છે, અને આનું જુદું ગંદકી ના હિસાબે જઈ શકતા નથી કોઈ. સાચી વાત છે, ગંદકી તમે જોવો, વાત સાચી છે. તમે પરમાં 10 વર્ષથી હું જોઉં છું, શેરી ગલીમાં ક્યાંય રોડ નથી. વાહ, ના સાચી વાત, ધર્મેન્દ્રભાઈ તમારી વાત બહુ સાચી છે ભાઈ. પાટીલભાઈ, ઘણી વાર અરજી દેવા છતાંય હજી ધ્યાન કોઈ દેવા એવું નથી. ના ના, સાચી વાત છે તમારી વાત, બહુ ખરી વાત છે, ખરી વાત છે. મત ટાઈમે હંદે આવે છે, પછી કોઈ આવતું નથી. ના ના, ખરી વાત છે, તમારી વાત બહુ સાચી છે. આ ગણપીના થોડ જામી ગયા આખા એરિયામાં. વહીવટદાર હોય, ચીફ ઓફિસર હોય, એને કઈ તમારે કરાવો નહીં ને કઈ ને, ખાલી અહીંયા 10 મિનિટ ઉભા રહ્યો, બસ બસ. આ 10 મિનિટ ઉભા રહીને અમારે જે ભોગવી છે ને, એ તમે ખાલી 10 મિનિટ ભોગવો. સાહેબ કાનાણી સાહેબ અને શ્રેયા સાહેબ, જરાક આ વાત સાંભળજો સાહેબ. માણસો મરી જશે, ના ના વાત સાચી છે, એક પણ ગટર માં ઢાંકણું. ના ના, સાચી વાત, સાચી વાત છે. જો આ મિત્રો આ બધા જ્યાંથી જો વાહનો બધા હાલતા હોય છે, કારણ કે આ પાણીના ઉપર જે હોય છે એના હિસાબે આ ખાડો દેખાતો નથી, અને માણસો એમાં સીધે સીધા આની અંદરમાં જો આ જો ગંદકી આ બધી તમે જો, આ રહેણાંક વિસ્તાર છે, આ ગંદકી છે, માણસોને કઈ રીતે મૂતરણીમાં જવું કેમ, તમે વિચાર કરો તમારે આમાં શું. જો આ રહેણાંક વિસ્તાર છે, રસ્તો જે બનાવ્યો છે એ પણ હાવ તૂટી ગયો છે, આપ જોઈ શકો છો. આ રસ્તો પણ હવે તૂટી ગયો છે, હમણાં જ બનાવ્યો પણ હજી રસ્તો આખો તૂટી ગયો. વિચાર કરો તમે, આજે આ ગંદકી છે, કાલે આખું મેટાડોરની અંદરમાં ગરી ગયું હતું, એ તો વળી બચી ગયું. આવામાં તો સ્કૂટરવાળાને કેટલાય આમાં આ પડ્યા છે, જોવા. હવે આ તો નવી વાત કહી દે, નિકાલ જ ક્યાં છે, આ બાજુ છે કે આ બાજુ છે, ખબર નથી. ઓલ મિલ પ્લોટનો ડાર છે ને આ બાજુ ચડાવ છે. એટલે 30-30 ફૂટ ઊંડી ગટર ગાયરી છે. અહીંયાથી ધારી બાજુ ગટર. ઓહો, હું જે ઊંચું ઊંધું કર્યું છે નગરપાલિકા. ના, વાત સાચી છે તમારી, વાત સાચી. ખરેખર પાણીને નીચે લઈ આવવું જોઈએ, એની બદલીમાં ઊંચું તે પાણી લઈ જવા માટે 30-30 ફૂટ ના ખાડા કર્યા છે, 30-35 ફૂટ ઊંડા ખાડા કરેલા છે. હા, જો સાહેબ આ બધે જો નાના માણસ ને પણ સાહેબ એટલી ઓલી ગતાગમ પડે છે કે આ ઊંધું પાણી ન લઈ જવાય તમે રે શું, કારણ મિલ પ્લોટમાં 30-35 ફૂટ ના બધા ખાડા કર્યા છે આખા. મેઇન મુખ્ય પ્રોબ્લેમ એના હિસાબે આખે આખું ભરાઈ ગયું છે આ ગટર શું, કારણ કે એની અંદરમાં પાણા ને બધા પડ્યા છે, એટલે હવે જો અત્યારે પાણી જતું નથી આમાંથી, પાણીનો નિકાલ નથી અત્યારે. જો હવે પાણી ઉપર થોડું ભરાય એટલે માણસો આના ઉપરથી નીકળે છે. જો આ સાહેબ તમે જોઈ શકો છો, આ બાજુથી જો નીકળે છે એટલે માણસ સીધે સીધો આની અંદરમાં સીધો ખાબકે. જો સાહેબ, જો આ રહેણાંક વિસ્તાર છે આખો, આ નવી સોસાયટી બની છે, પણ આવા બધાના કારણે માણસો કોઈ મકાને સાહેબ અહીં લેવા નથી આવતા. આ બધા આ વિસીપરાનો આખો ચોક છે સાહેબ, બતાવું છું. આ થઈ ગયું. દર્શક મિત્રો, ભાટી ટીવી આજે આપણે ફરી પાછા આપણે વિસીપરામાં આવ્યા છે. ગઈકાલે આ ખાડો જે રહ્યો એ મોતનો ખાડો બની જવાનો છે. જો આ ખાડાની અંદરમાં રોજ મેટાડોર છે, સ્કૂટરવાળા છે, આ બધા જ આની અંદરમાં પડતા હોય છે. જો એને તો કાંઈ ખ્યાલ નથી હોતો, એમને બંબર જતા હોય છે, અને એની અંદરમાં પડી જાય અને એ સીધે સીધા એને જંપ આવે. તમે વિચાર કરો, માણસની જાનહાનિ થવાની શક્યતાઓ છે. ઘણા બધા જે બધા માથેના ઢાંકણા છે, વિસીપરાના જે મેઇન ગોડાઉન રોડના છે, આ રોડના ઢાંકણાઓ બધા ઘણા બધા તૂટી ગયા છે. રોડ બિસ્માર છે, ગંદુ પાણી આવે છે, લાઇટો ઘણી બધી છે, સફાઈ બરાબર થતી નથી. સાહેબ, ઘણા બધા પ્રશ્નો આ વિસ્તારની અંદરમાં છે, તેમ છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. અને વિસીપરાને કેમ જાણે અમે નર્ક હોય એવી રીતે અમે યાતના ભોગવી રહ્યા છીએ.
અહીંયા મચ્છર નો એટલો ત્રાસ છે, અહીં ગંદકી નો એટલો ત્રાસ છે, અહીં રોડ રસ્તા નો એટલો ત્રાસ છે. ખૂબ જ આ ત્રાસ છે, ધોવાણ વાળું કરશે એ સમજાતું નથી. અમે જોવા બતાવું છું તમને, આ ખાડો આખો તમે જો આ મોટનો ખાડો છે, કાલે મેટાડોર અને એની તો એ પણ હું આપણે ભાટી ટીવીના દર્શકોને બતાવવાનો છું કે આ જે એની અંદરમાં સ્ટ્રોલર કેટલાય પડે છે અને કેટલાય એની અંદરમાં મેટાડોર રોજ અમે પડે છે. એટલે આ જે મોટનો ખાડો બની જાય એ પેલા એને જે આમાં પાણીનો નિકાલ કરો છો, કારણ કે એની અંદરમાં પાણી બધે ભરાઈ ગયા છે, ગટર જ થઈને એ જ બુરાઈ ગઈ છે, ભૂગર્ભ ગટર જ બુરાઈ ગઈ છે. એટલે ભૂગર્ભ ગટરને પેલા સાફ કરી અને એના દીવાલો કરીને પછી ઢાંકણા નાખી અને વ્યવસ્થિત કરવું જોઈએ. કારણ કે જે આ રોડ બનાવ્યો છે, હમણાં જ બનાવ્યો છે, પણ એની જે કંઈ પણ બેદરકારી હોય એના હિસાબે રોડ હવે તો ફૂટી ગયું છે. પૈસા જરૂરી છે, રોડ કેટલા ટાઈમમાં બધી ક્વોલિટી હોવી જોઈએ એ પણ મેન્ટેન નથી. આ ગંદકીના જો તમે થર જોઈ શકો જોવા બધા તમારે. એટલે ખરેખર જે આ વિસીપરાના જે યાત્રા જે છે એ ખરેખર બધાએ જોવી જોઈએ અને આના પર ખરેખર ફોકસ કરવાની જરૂર છે કે ખરેખર આ વિસ્તારના જે પ્રશ્નો જે છે એને ખરેખર તાત્કાલિકના ધોરણે, જે ધારો કે અમારા છેવાડાના વિસ્તારો છે એની અંદરમાં તમે કુકડિયાપરામાં જાઓ, અમારી 8-10 શેરીના કોઈ આ રોડ રસ્તા રહેવા કર્યા જ નથી, એમાં ગંદકી એટલી છે. ત્યાં તમારે આખી આંગણવાડી છે તો એની બાજુમાં ગંદકી થાય છે. તો આ બધા જો વિસીપરાના તમે ડોક્ટર રમેશભાઈ વાળી શેરીમાં જાઓ તો એ શેરીને પણ ધાબા કામ નથી કર્યા. વિસીપરામાં કોઈ ધાબા કામ નથી થતા, કોઈ મેઇન રોડ નાવલા નથી થતા, સફાઈ નથી થતી, રસ્તા નથી થતા. તો આ કરવાનું શું, નગરપાલિકા અમને આપવા શું માગે છે? શું કે ખાલી યાતના જ આપવા માગે છે? રોગચાળો, આ અંધારપટ કે આ બધું ગંદુ પાણી જ આપવા માંગો છો તમે? ગટર ના ઢાંકણા તમે જુઓ અને હવામાં ઘરી જાય છે ગાડીઓ. હા બિચારા બધા અંદર, હવે સ્કૂટર વાળા છે બધા, અને આ હાલવામાં જરા તકલીફ, માણા ને હાલી નથી હલાતું આમાં. આમ જોવા 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 હાલે છે, જોવા જોવા. તો આ માણસો આજે જે આટલા વૃદ્ધ માણસો પણ જે અત્યારે, કારણ કે આ રસ્તો જે છે હાલવાની જગ્યા નથી. આ મંગાભાઈ જે રહે, અમારા માજી કાઉન્સિલર છે, અમારા કોળી આગેવાન છે, જો એમની પણ વાત તમે ધ્યાને લેજો, કારણ કે એમની વાત પણ બહુ મહત્વની વાત છે. અહીંયા હાલી શકાય એવી પણ અત્યારે પરિસ્થિતિ નથી, સમજ્યા? હા, વિસીપરામાં લગભગ 40 વર્ષથી હું એમને જોઉં છું. અહીંયા તમે સૌરાષ્ટ્ર સિરામિક્સ ની અંદર માં જ અહીંયા પોતે સર્વિસ કરે છે અને અત્યારે પણ આ સોસાયટીમાં જ રહીએ છે. અને હરમેશ પ્રજાના પ્રશ્નો માટે મંગાભાઈનું પ્રદાન હંમેશા રહ્યું જ છે અને એ પોતે માજી નગરપાલિકાના કાઉન્સિલર પણ છે. એટલે એમની વાત પણ ધ્યાને લેવી જોઈએ. એ પણ વાત સાચી છે મંગાભાઈની કે જો આ બધા રોડ રસ્તામાં તમે હાલી નથી શકાતું સાહેબ. તમે આ જુઓ, તમે આ જો આ મોતનો ખાડો છે સાહેબ, જો આ બધા આજુ અમારા કબડીવાળા જાય છે, જો આખો આ ખાડો મચ્છરોથી ભર્યો છે આખો. મેં આપને આ મચ્છર બતાવ્યા છે, તમે જોઈ શકો છો. આખો જે વિસીપરાનો આ ગોડાઉન રોડ જે છે, જો આ ગંદકી પણ તમે જોઈ શકો છો. જો આ ગંદકી, આ સ્કૂલ છે બાજુમાં, જો આ તમે જોઈ શકો છો બાજુની અંદરમાં સ્કૂલ છે. જો બધા સાઈડ માંથી હાલે છે પણ કોઈ અહીંયા હાલવાની હિંમત કરતા નથી. જો અહીંયા પણ ટાંકણું આખું તૂટી ગયું છે, બેસી જશે કોઈ માથે વાહન આવશે ભારે. હવે આ જો આ કાંકરી નાખી છે તો કાંકરી એમને આડે ધોળ નાખી છે. જુઓ તમારે કોઈ પણ જાતનું કંઈ લેવલિંગ કરવું કે કાંઈ નહીં, એમને ઢગલો કરીને વહી ગયા છે. તમે જોઈ શકો છો, જો આ ટાંકણા બધા છે જ નહીં. તમે જુઓ, જો આ ટાંકણું બતાવું છું, જો આ તૂટી ગયું ટાંકણું. જો આ વિસીપરાનો આ રોડ ગોડાઉન રોડ બતાવું છું હું તમને, કેટલા કેટલા ઢાંકણા તૂટી ગયા છે એ આપણે જરાક જોઈએ. અને રોડ તો કંઈ સાવ ખવાઈ ગયો છે. જો અહીંયા પણ આ ઢાંકણું આખું તૂટી ગયું છે, જો આખું અંદર પડી જશે. જો આ જુઓ, આ બધા જે ખાડાઓ જે છે, જો આખું હું તમને. કા ભાઈ મજામાં શક્તિ? જો અહીંયા તમને અહીંયા પણ ઢાંકણું તૂટી ગયેલું છે એ બતાવું છું આખું.
જો આ ઢાંકણું પણ અહીંયા આ તૂટી ગયું છે, હવે ટૂંક સમયમાં જરાક વાહન હાલશે એકાદ તો આ પણ અંદર વહી જવાનું છે, માટે નગરપાલિકાવાળા વાંકાનેર વિશીપરાનો જે ગોડાઉન રોડ જે છે તાત્કાલિક એને બનાવવો જોઈએ. જો ઢાંકણા નાખ્યા છે તો આ ઢાંકણા એમને મેકીને વહી ગયા છે, એમાં ઓલો ગોળ એની જે રીંગ રહી એ ક્યાં પડી છે અને એનું ઢાંકણું ક્યાં પડ્યું તમે જુઓ. જો આ નગરપાલિકાની આ કામગીરી છે. નવલભાઈ, આના વિશે શું કહેશો? આ રોડ વિશે કંઈક તમે આ રોડ નીકળો છો, આ બધા આ ઢાંકણા ઓલા પડી ગયા છે ભાઈ, આ બિચારા માણસો કાલે આખી મેટાડો રોડ અંદર પડી ગઈ ભાઈ. માણા બિચારા મરે છે બધા. હવે અરે યા ઉખડી ગયો ને યા ઓલો ખાડો રહ્યો એમાં તો બિચારા રોજ માણસો પડે છે, કાલે આખું એટલું મેટાડો રાખવું પડી ગયું. નવલભાઈ આગેવાન છે એ પણ એમ કે છે કે આ જો રોડ રસ્તો થવો જોઈએ, કારણ કે જો આપ જોઈ શકો છો જો આખો આ રોડ રસ્તો નથી જોયું અને અહીંયાથી અહીંયા આવ્યો ત્યાં જો આ ખાલી ઢાંકણું જ એમને બોલું રાખ્યું છે. હવે રિંગ તો છે નહીં એટલે માથે વાહનો હાલશે એટલે આ પણ હવે ટૂંક સમયમાં પડીને નીચે વહી જવાનું છે. એટલે બધા ઢાંકણાની દશા એવી છે કે કોઈ પણ જાતનું ઢંગ ધડા વિનાનું કામકાજ છે. જો આપ જોઈ શકો છો આ રસ્તો તો આખો બિસ્માર છે જ, પણ એની જે पॉलीथीन आदि यहां गाड़ी में डालें और इसका ठीक से इस्तेमाल करें और सभी को इस अवसर का लाभ उठाने का मौका दें। अरे तो क्या करें भैया, गाड़ी वाला आया घर से कचरा निकाल, गाड़ी वाला आया घर से कचरा निकाल। इस स्वच्छता अभियान में हम सभी एक बड़ी भूमिका निभा सकते हैं। तो हम स्वच्छता अभियान वाले थे, हम एक और बेहतर भविष्य की दिशा में कदम बढ़ा सकते हैं। एक साथ जुटकर हम सभी स्वच्छता के मैसेज को फैला सकते हैं। तो सोचिए मत, पूरा करकट लेकर जल्द से आइए और हमारी गाड़ी में डालिए। कागज के टुकड़े, अपने टुकड़े। बहनों और भाइयों, आपके गांव, मोहल्ले और नगर में हमारी कचरा उठाओ वाली गाड़ी आ गई है। अपने घर में कचरे लगा, आइए हम सभी मिलकर अपने घर के बेकार पड़े सूखा गीला कचरा को डस्टबिन में, अपने घर का सूखा गीला कचरा जो पानी आवे जो हमरो आवे करो भाई, माने ने मारी नाखवा है आ पानी पाई पाई ने हां जो पानी सीसा लेवा ते बाग से अरे ते सीसा केथी लेवा, गरीब माने हो ई पोठी आ गया सीसा में ते नहीं लाइटू नहीं रोड हां जो रोड नहीं आ थामला ने लाइटू वीसी थी ओला खूणा लगी વીસી પર ગોદામ રોડ હનુમાનજી ડેરી પાસે થી બોલી છે અમે, પાણી નું કઈ કરો હવે, તમારે એવું આવતું હોય તમે પીવા પાણી? હા સાચી વાત છે, હારું આવે ત્યાં વયું જાય પાણી. સાચી વાત છે, ગાડી વાળા યાત્રા સે કચરા નીકળ યા ડસ્ટબિન કા પ્રયોગ કરે. ગાડી વાળા તો આવ્યા છે સાહેબ, કાનાની સાહેબ સે હમ સભી સરે સે તમે આયા આવો ઓર સ્વસ્થ ભવિષ્ય કી ઓર કદમ બઢાયેંગે. પ્લાસ્ટિક પેપર રદ્દી યત્ર તત્ર ન ફેંકે. જો અમારે અપને ગામ નહેર કો હરિત ઓર સ્વચ્છ. આ વાંકા નગરપાલિકાની ગાડી કચરો લેવા આવે છે પણ જે આ રોડ રસ્તાનું તો કઈ કરતા નથી તમારે. હા બસ આ રસ્તા બસ્તાનું સાવ જાય કે નહીં? હા કઈ કરો આવો આપણે ભેગા રહી. હા તો શું આપણે તો પછી શું? હા બેન આ રસ્તો થવો જોઈએ કે નહીં? હે બેન જો આ રોડે નથી બેન બેન બનાવું કે કે બિચારા તાવે બધા એમ જ પેકે પણ હવે હા જો બધાના બેરું છે અમારે એકલો જાય નથી બેન. ભાઈ પાણી કેવું ગંદુ આવે છે. હા ગંદરું આવે કીતર જોતા રહે જાય હારું એવું આજે એ હા જો ગંદુ પાણી આવે આ બધું ફિલ્ટર પીતાય પીવે અમારે જોવાને શું અમે તાત પીવી. હા ગરીબ માણસો કેથી ફિલ્ટર વાળું પાણી પીએ. જો આ મિત્રો આ કચરો લેવા આવે છે પણ આ ગંદકી લેવા કોણ આવશે? હા બસ આ ચેનલ ને ભાટી ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો, આ એમ શેર કરો અને નો ભૂલતા ભાઈ.
बगल की छोटी सी घंटी को। हाँ ये घंटी वगैरह जो आई एम आजो नगर पालिका नहीं आजो आजो आ रास्ता नहीं जो दशा जो आ मच्छर नहीं आजो बीमारी बहनों ने भाइयों सांभळो કચરા ઉઠાવ વાળી ગાડી આવી છે પણ રસ્તો રિપેર કરવા વાળી ગાડી ક્યાંય આવતી નથી ડસ્ટબિન માં નાખો પણ આ ગંદકી ને કોણ લેવા આવશે સૂકા કચરા કિલ્લા આઈ એમ જો સાંભળો પર્યાવરણ આ પર્યાવરણ સાહેબ પર્યાવરણ આ પર્યાવરણ વાહ 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 નગરપાલિકા વાહ ક્યાં કરે ભૈયા નગરપાલિકા ક્યાં કરે ભૈયા આ ગંદકી આયા છે રસ્તા નથી બનતા ગંદકી ને કોણ લેવા આવશે સાહેબ જો ભી કચરા હો હમારી ગાડી મેં ડાલે હા બસ ઈ રાખો બસ ડસ્ટબિન કા પ્રયોગ કરે ઓર પર્યાવરણ કો સુરક્ષિત રાખે હા પર્યાવરણ ને સુરક્ષિત રાખો પણ કોણ મિલકર એક સ્વચ્છ ઓર સ્વસ્થ ભવિષ્ય કી ઓર કદમ બઢાયેંગે બેલે મિત્રો જો આ ગાડી જાય છે સ્વચ્છતાનો નારો લગાવે છે પણ તમે આ જુઓ તમે અહીંયા મચ્છર જુઓ જો આ મચ્છરના ત્રાસ જુઓ તમારે સાહેબ આ મચ્છર જોજો જો કહો સાહેબ આમાં અહીંયા માણસો રહીએ જો સાહેબ જો આ મચ્છર તમને હું બતાવું છું સાહેબ આ મચ્છર જેવો આ આ જો આ મચ્છર છે ભાટી ટીવી મચ્છર બતાવે છે આ જો કેટલા મચ્છર છે જોજો તમે આ મચ્છર આખા જો તમે જોઈ શકો છો મચ્છરોના દિવસે દિવસે ત્રાસ વધતા જાય છે શું જો આ બધા ગંદકી જુઓ જો અહીંયા આખો જોડું છે પણ દેખાતું નથી સાહેબ અહીંયા આખું બેલું છે પણ આખું તૂટીને આખું ઓલું થયું છે સીધે સીધું અંદર જવાનું છે આ પર્યાવરણના સાચા દોસ્ત બનો પણ અહીંયા કોઈ ગંદકીના કોઈ દોસ્ત બનવા વાહ ભાઈ વાહ નગરપાલિકા વાહ જો આ બધા ઢાંકણા છે હો સાહેબ આ ઢાંકણા બધા જ તૂટી ગયા છે હવે જે બે એકાદ બે વાહનો માથે હાલશે એટલે ઢમ કરતા બધા અંદર તમારે કચરા લેવા માટે આવે છે બધું લેવા માટે બરાબર છે પણ આ આ કોણ કરશે રસ્તાને આ બધી ગંદકી હા જો સાંભળો જો ગુરુજીની વાત સાંભળો તમે શું એક કટકો જ બાકી છે એક કટકો બાકી છે અને આ પબ્લિક ને કેટલી હેરાન થાય છે હા પબ્લિક જાણે છે સાચી વાત છે હા ખરી વાત છે તમારી એટલે એક કટકો કરી દઈએ તો પબ્લિક ને ઘણી રાહત છે સાચી વાત સાચી વાત સાચી વાત છે બહુ સાચી વાત તમારી વાત અમારા જેવા ગઈઢા બુઢા તો અંધારામાં પડી જાય ને તો કોઈ બેઠું કરે એમ નથી હા તો લાઈટ નો હોય નો હોય આ ખાડા હા વચ્ચે તો પાણી કે ગંદુ આવતું હતું ને આખું બધું હા પાણી શું વાત જવા ગટરનું પાણી આવે છે કારું મેસ ઓહો લે બોલો આ ગટરનું પાણી ગંદુ પાણી આવે જો સાંભળો તમે સાહેબ સાંભળજો આ પ્રજાના પ્રશ્નો સાંભળો આ ભાટી ટુવેના માધ્યમથી સાંભળજો સાહેબ આ રસ્તો છે સાહેબ અમારો આ ધૂળ ધાણી જો સાહેબ આ ઢાંકણા બધા જ આ તૂટેલા છે લગભગ 10-15 ઢાંકણા આ રીતે તૂટેલા જ હું આપને બતાવું છું આ ગંદકી તમે જુઓ શું આ રસ્તો કેમ થતો નથી હે થાવો જોઈએ કે નહીં થાવો જોઈએ ને રસ્તો થાવો જોઈએ ને કેમ નથી કરતા આ ચોમાસામાં તો પાણીના તળાવ ભરાઈ છે શું આ ગટરોના જે બધા જે જે છે ઢાંકણા ઈ નથી ઢાંકણા ખુલ્લા બધા પડે કેટલા હો તઈ પછી જો અહીંયા રહેવાસી મિત્રો પણ કહે છે કે આ બધે ઢાંકણા નાખવા જોઈએ રસ્તો બનાવવો જોઈએ આ ગંદકી ઓછી થવી જોઈએ
જો હું આપને બતાવું છું આ બધી, તમને જો આ બધા ગંદકી તમે જો આ બધા પાણી ભરાણા છે, આ મચ્છર થાય છે બધા, જો આપ જોઈ શકો છો આ વિસીપુરાના ગોડાઉન રોડ ઉપર છું હું અત્યારે, જો આપ જોઈ શકો છો આ ગંદકી ને બધા આ બધા રોડ ઉપર છે, આ વિસીપુરાનો રોડ છે, ગોડાઉન રોડ છે સાહેબ.